ગુજરાત એસટી નિગમે પીપીપી મોડેલથી અમદાવાદના સુભાષ બ્રિજ પાસે તૈયાર કરાયેલા રાણી બસ ટર્મિનસનું ઉદ્ઘાટન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે થશે. આ બસ ટર્મિનલથી ગીતા મંદિર પરનું ભારણ ઓછું થશે. અમદાવાદના રાણીપમાં આ બસ ટર્મિનસ 26 કરોડના ખર્ચે બનાવાયું છે. આ ટર્મિનસને નો ટોબેકો ઝોન પણ જાહેર કરાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી આવતી બસોને ગીતા મંદિર લાવ્યા વગર જ રાણીપ બસ સ્ટેન્ડથી સીધી જ પસાર કરી શકાશે. આ બસ સ્ટેન્ડ બનવાથી ગીતા મંદિર પરનું ભારણ ઓછું થશે અને આશ્રમ રોડ તથા જમાલપુરનો ટ્રાફિક પણ ઓછો થશે. ગુજરાત એસટી નિગમ દ્વારા પીપીપી ધોરણે તૈયાર થયેલ રાણીપ બસ ટર્મિનલનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 2600 કરોડના ખર્ચે તૈયાર થયેલ 7222 ચોરસ મીટરમાં પથરાયેલા આ બસ ટર્મિનલનો સંપૂર્ણ પરિસર નો ટોબેકો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, કે જ્યાં તમાકુના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. જો આ બસ ટર્મિનલના સુવિધાઓની વાત કરવામાં આવે તો અદ્યતન એસી ગેસ્ટ હાઉસથી લેસ એક્સેલેટર સીપ લિફ્ટ જીપીઆરએસ સિસ્ટમથી લેસ જે બસો છે તે અહીં આવશે. સાથે સાથે ડિલક્સ વેઇટિંગ રૂમ, મોલ, લિફ્ટ અને કેન્ટીન જેવી સુવિધાઓ અહીં સુવિધાઓ આપવામાં આવશે. સાથે કહી શકાય કે ગુજરાતની ઝાંખી દર્શાવતા જે ભીતચિત્ર છે, કલાત્મક કલાકૃતિ છે તે પણ અહીં દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની જે બસો છે તે અહીં ડાયવર્ટ કરવામાં આવશે, જેને કારણે ગીતા મંદિર એસટી બસ સ્ટોપનું ભારણ ઘટાડી શકાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ બસ ટર્મિનલ મુસાફરોની સુવિધાઓમાં વધારો કરશે. આ નવા બનેલા એસટી બસ સ્ટેન્ડ પર તંબાકુની કોઈ પણ બનાવટનું વેચાણ કરવા દેવાશે નહીં. બસ સ્ટેન્ડ પર સ્વચ્છતાના મુદ્દે વધુ ભાર મૂકવાની સાથે દરેક પ્લેટફોર્મ પર મહિલા સુરક્ષા ગાર્ડ પણ મુકાશે. આ બસ સ્ટેન્ડમાં ક્લોક રૂમ, ડિલક્સ વેઇટિંગ રૂમ, મોલ, લિફ્ટ, ટ્રોલીની સુવિધા, કેન્ટીન અને એસ્કેલેટર જેવી સુવિધાઓ મુસાફરો માટે આપવામાં આવી છે. 21 અમારા એસટીના બોર્ડિંગ પ્લેટફોર્મ છે, 9 જે છે એલાઇટિંગ પ્લેટફોર્મ છે, 21 જેટલા આઇડલ પ્લેટફોર્મ છે, ક્રૂ માટેના રેસ્ટરૂમ છે અને એ સિવાય પણ પેસેન્જર એમ્યુનિટીઝ જે કંઈ છે એ બધી જ અહીંયા અવેલેબલ છે. ખૂબ સારી સુવિધા આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. રાણીપનું આ બસ ટર્મિનલ જે તૈયાર થઈ રહ્યું છે એ ગુજરાતનું સેકન્ડ નો ટોબેકો બસ ટર્મિનલ છે. સૌપ્રથમ અહીંયા ઘણી બધી એવી સુવિધાઓ છે કે જે આમ બસ ટર્મિનલ કરતાં ઘણી બધી અલગ રીતની છે. GSRTCનું આ એક નવું કદમ છે અને આજનું એમાંનું આ 4th બસ ટર્મિનલ છે સક્સેસફુલી. બસ સુવિધાઓની વાત કરું તો જેવી કે બેંક એટીએમ છે, બેબી ફીડિંગ રૂમ છે, મેડિકલ રૂમ છે, એની સાથે એસી ડિલક્સ વેઇટિંગ હોલ છે, કોમન એરિયા સિટિંગ છે. રાણીપમાં બનેલા બસ સ્ટેન્ડની દિવાલો પર ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા દ્રશ્યો કંડારવામાં આવ્યા છે. આ બસ સ્ટેન્ડમાં મુસાફરોને ઉત્તમ સુવિધા આપવાના દાવા કરાયા છે, પરંતુ મુસાફરોને આ સુવિધાનો અનુભવ થાય તે જરૂરી છે. નિકુંજાની, એબીપી અસ્મિતા, અમદાવાદ.